કેમ છો બધા? સમાંતર શ્રેણી એના આગળના સેશનમાં આપણે જઈ તો પેજ નંબર 95 સ્વાધ્યાય 5.3 ની અંદર મુખ્ય દાખલા 3 ની અંદર આપણી પાસે કુલ 10 દાખલાઓ ટૂંકા દાખલાઓ આપેલા હતા એનો ઇમ્પોર્ટન્સ પણ મેં કીધેલું હતું તમને કે કંઈક નવું જોવા મળશે દાખલાઓ પૂછાય એવા છે બધા પ્રેક્ટિસ પણ આની હું તમને ઘણી બધી આપીશ અને રિપીટેશન પણ આનું કરું તો આગળના દાખલા તરફ આપણે વધીએ તો દાખલા નંબર 7 અને એની કિંમતો જે આપણને આપેલી છે એ આપણે જોઈએ દાખલા નંબર 7 પેજ નંબર 95 ए बराबर 8 आपा छे त्यार पछी ए एन बराबर 62 आपेला छे एस एन बराबर 210 आपेला छे एन नी किंमत मेळववानी छे अने डी नी किंमत पण मेळववानी छे તો દાખલાની અંદર સૂત્રની ગણતરી પહેલા જોઈ લઈએ આપણે કે કયું સૂત્ર લેવાથી સરળતાથી દાખલો ગણી શકાય તો એ ની કિંમત આપી 8 એ આપણને પદવાળા સૂત્રમાં અને સરવાળાના સૂત્રમાં બેયમાં ઉપયોગમાં હોય પછી એ એન આપ્યા 62 આ એ એન 62 આપ્યા છે એનો અર્થ એમ થાય કે આપણી પાસે આ એ એન એટલે ઈ એલ કહી શકાય એ એન એટલે એલ પણ કહી શકાય તો આપણી નોંધ માટે દર વખતે આપણે લખીએ જ છીએ આ વખતે પણ લખી નાખીએ કે ભાઈ આ એ એન આપ્યા છે એને એલ પણ કહી શકાય એટલે આપણને મગજમાં આવે કે હા એલ વાળું સૂત્ર તો એસએન નું આવે છે જ્યાં એ નહીં પણ અહીંયા એ લખી જ નાખવાના એટલે ભૂલાય નહીં બીજી વખત જોઈએ તો એસ એન આપ્યા છે 210 તો એસ એન વાળા સૂત્રમાં એલ પણ આવે અહીંયા એ પણ આવશે અને એસ એન ની વેલ્યુ પણ આપી છે તો એક એન ઘટે અને એ તો આપણે મેળવવાનો છે તો એનો અર્થ એમ થાય કે શરૂઆત જ આપણે એસ એન વાળા સૂત્રથી કરશું ચલો આ એસ એન बराबर एन ना छेद में दे काउंस में ए प्लस एल एस एन એટલે 210 एन ना छेद में दे એટલે एन આપણી પાસે નથી ए ની કિંમત 8 एल ની કિંમત 62 બંને વિગતો આપણે જોઈએ તો બે ને આપણે આ બાજુ લઈ જઈ શકીએ તો એ ભાગાકારમાંથી ગુણાકારમાં આવે અહીંયા એન એમ નું આપેલા છે 62 અને 8 નો ગુણાકાર કરીએ સોરી સરવાળો તો એ થઈ જાય 70 210 ગુણ્યા 2 એટલે 21 2 42 420 અહીંયા 70 એન આપેલા છે 70 ને આપણે છેદમાં લઈ જશું તો એન ની કિંમત આપણને મળે 7 6 42 એટલે 6 આપણને મળે આગળ આપણને ડી પૂછ્યો છે તો ડી પૂછ્યો છે તો તમારી પાસે બે ઓપ્શન છે એસએમ નું મોટું સૂત્ર લેશો તો એમાં ડી આવે અને એ એન વાળું સૂત્ર લઈએ તો એની અંદર પણ ડી આવે તો આપણે એ એન વાળું સૂત્ર લઈએ તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી એ એન આપણી પાસે આપેલા છે તો એ લખી શકાય એ ની કિંમત છે એન ની કિંમત હમણાં મેળવી ખાલી વધશે ડી બરોબર તો ઓકે ચાલે છે તો આપણે દાખલામાં કિંમત મૂકીને આગળ વધીએ
an એટલે 62 a નો ઉપયોગ કરીએ આપણે તો 8 n એટલે આ જવાબ 6 અને d ની કિંમત એમ ન તો 62 બરાબર 8 પ્લસ 7 d સોરી સરવાળો કરી નાખો આપણે 5 d 6 માંથી 1 બાદ કરવાના હતા 8 ને આ બાજુ લઈ જાશો એટલે એ કાઈ નિશાની ન હોય તો પ્લસ હોય તો આ બાજુ આવે તો માઈનસ થશે 62 માંથી 8 ને બાદ કરી નાખીએ તો આપણને મળશે 54 હવે 5 ને આપણે લઈ આવવા પડશે છેદમાં તો 54 ના છેદમાં 5 अभी कीमत आपने d बराबर मड़े अबे आ कीमत जे मिली छे ने काई भागाकार नहीं करी सकातो नहीं काई ने अति संक्षिप्त रूप तरीके हजी छेद उड़ाड़ी सकातो जेथी करीने आपणे आ 54 ना छेद मां 5 छे एने एम नम राखी देवा पड़े त्यार पछीनो दाखलो जोईए आठमा दाखला माटे रकम आपने आपेली छे ए डिटेल लखी लईए ए एन नी कीमत आपेली छे 4 ए एन बराबर 4 डी नी कीमत आपेली छे 2 एस एन नी कीमत आपेली छे -14 एन नी कीमत मेळवानी छे અને a ની કિંમત પણ મેળવવાની છે તો આ રીતે વિગતો આપી છે દાખલાઓની અંદર આપણે ઘણા બધા આગળ વધ્યા 10 દાખલાઓ છે એમાંથી આપણે 8 મો દાખલો કરી છે તો હવે 8 મો દાખલા સુધી પહોંચ્યા હોય તો કંઈક થોડુંક નવું તો આવવાનું જ છે તો વિગતો ખાસ આ દાખલો અલગ છે ધ્યાન આપીને સમજજો કઈ રીતે દાખલો થાય છે આવું પણ આમાં આવી શકે અગાઉ આપણે નત કર્યું a n ની કિંમત 4 આપણે કીધું એવી રીતે a n ની l પણ કહી શકાય એટલે અહીં મારે ભૂલાઈ ગયું હું લખી નાખું કે આ l પણ છે આગળ આપણે કીધું છે d બરાબર 2 પછી s n આઈ પાસે -14 n બરાબર આપણને આપેલા નથી a બરાબર આપણને આપેલા નથી પહેલા જે વસ્તુ નથી ચાલવાની ને એ આપણે જોઈ લઈએ કે માની લ્યો કે તમને વિચાર આવે કે સાહેબ આમાં l બરાબર લખું ચાલો ને l વાળી કિંમત કરીએ નાનું સૂત્ર આ નાનું સૂત્ર લેવાનું થાશે એવું ઘણાને કોન્ફિડન્સ હોય અથવા મનમાં વિચાર આવતો હોય તો આપણે બે સ્ટેપ મગજમાં વિચારી લેવાના કે કદાચ આપણે એ નાનું સૂત્ર લેશું તો આગળ જતા અટકી તો નહીં જાય ને જોઈ લેજો માની લ્યો તમે sn વાળું સૂત્ર લીધું તો sn વાળા સૂત્રમાં n ના છેદમાં 2 હાલો n નથી હો sn છે a plus l a ની કિંમત નથી l ની કિંમત છે હવે એક સૂત્રની અંદર તમને બે માહિતી ઘટતી હોય તો સ્વાભાવિક છે આપણે બીજા જ સ્ટેપમાં અટકી જશું તો આપણે sn વાળું નાનું સૂત્ર લેવાનું થાતું નથી એની અંદર આપણને મેળ નહીં આવે બે વસ્તુ ઘટે છે ચાલો બે વસ્તુ ઘટતી હોય સ્વાભાવિક છે ઘણાય અગાઉ મારાથી ના આવે વિચાર કરી લીધો હશે કે હમણાં સાહેબ આમાં an વાળું સૂત્ર લેશે ને એમાં બે વસ્તુ ઘટશે 100% સાચી વાત an વાળા સૂત્રની અંદર એ ઘટશે તો ખરા જ પણ એનો ઉપયોગ તમે બીજી જગ્યાએ કરી શકશો એટલે આ ઘટતી વસ્તુ છે ને તોય છતાં તમે દાખલામાં આગળ વધી શકશો તો દાખલાની અંદર આગળ વધવા માટે આપણે an વાળું સૂત્ર લેશું તો an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d હવે આની અંદર an એટલે આપણે કેટલા લખી શકીએ તો કે 4 લખી શકીએ
एनी किंमत आपने नहीं आपी, एन नी किंमत आपने आपेली नहीं, डी नी किंमत आपने आपेली छे, तो के हा दे। हवे आनी अंदर शू करी शकाय, तो के चार ने आपणे अहींया एम नम राखशू, आ ए प्लस टू एन माइनस टू, बगड़ानी में बन्ने पद गुणाकार करी। हवे माइनस बे ने आ बाजू लई आवो, तो छ थाय, एटले चार प्लस बे, तो साने शू वधशे आपणी पासे ए प्लस टू एन। तो एनो रेम दियो का ए तो आपणने नड़तर रूप थाय छे, टाइम वांधो नहीं, हजी आगळ वधीए। आ चार ने बे छ, टू एन ने पण आ बाजू लई आवीए एटले माइनस थई जशे, तो ए आ टेम्पररी किंमत आपणी जे छे ए नी ए आपने मेड़ी, कोई दी ए ओ मेड़ो ज नथी, आपने संख्याकीय माहिती ज मळती थी, पांच ने आठ ने नौ ने का माइनस मां मळे, हालो अपूर्णांक मां मळे तो बराबर, आ तो कई नवुं ज मेड़ू। तो हवे दाखलानी अंदर आपणे एसएन वाळुं मोटुं सूत्र लेशुं, अने आ एसएन वाळा सूत्रमां ए नी आ किंमत लखवानी थशे। दाखलानी साइज एनी गणतरी ते खास जोजो कई रीते थाय छे, तो एस एन बराबर एन ना छेद मां बे, काउंस मां टू ए प्लस एन माइनस वन इंटू डी, एस एन एटले ओछा चौदह लखशु, एन ना छेद मां बे एटले एन नी किंमत आपणी पासे नथी, ए नी किंमत आपणे आ लेवानी छे छ माइनस बे एन प्लस एन माइनस वन, एटले फरीथी पाछा आपणी पासे एन माइनस वन नथी, डी नी किंमत आपणने बे आपेली छे। तो ज्यारे तमे सूत्र लिख्युं तुं त्यारे तमारी पासे चल तरीके बे वस्तु नहोती, अहींया आगळ ए नी किंमत अहीं एन नी किंमत एटले तमने ए अने एन आ बे घटता था, पण हवे तमे ए नी किंमत मूकी दीधी एटले जो आखा पद नी अंदर आ साधु रूप आपणे आगळ आपशुं एमां क्यांय ए हवे देखातो नथी, कारण के आ ए बनी गयो एन, एटले आपणे आ एन एक ज घटे छे, ने एक घटतो होय तो आपणे कोई पण रीते अवयव पाडीने विस्तरण करीने जवाब मेळवी शकीए। तो आगळ वधीए गणतरीमां, बे नो गुणाकार माटे अहीं सामे लई जाय, सामे वधशे एन, आ बे छे ई बन्ने पद साथे गुणाकार करशे, तो आपणे अहीं छ बे बार, बे बे चार एन, अहीं पण बे नो गुणाकार बन्ने पद साथे आपणे करशुं, तो टू एन माइनस टू, चौदह गुणा बे करिए तो ओछा अठयावीस मळे, एन नी किंमत एम नम राखशु, अहींया जे साधु रूप थतुं होय काउंसमां ए करी नाखीए, तो के संख्यानी अंदर बार आप्या छे ने बे आप्या छे, एटले बार मांथी बे जशे तो दस, एन वाळा बे पद आपणी पासे आप्या छे प्लस माइनस माइनस, चार मांथी बे जाय तो ओछा बे एन वधे। હવે તમારે એન નો ગુણાકાર કાઉન્સના અંદરના બે પદ સાથે કરવો પડે, તો કે ઓછા અઠયાવીસ, એન પેલા દસ સાથે ગુણાકાર કરે, દસ એન, એન છે એ માઇનસ બે એન સાથે ગુણાકાર કરે, માઇનસ બે એન નો સ્ક્વેર, તરત આપણને યાદ આવી જવું જોઈએ કે હમણાં દ્વિઘાત બહુપદીના જે અવયવ પડ્યા હતા એ ટાઈપનું કઈક સ્વરૂપ બનશે, અને માઇનસ બે એન નો સ્ક્વેર છે એ આપણું પેલું પદ છે, અને આ પેલું પદ માઇનસ આપણે રાખવું નથી, તો એક કામ કરીએ ઓલી બાજુના બે પદ છે ને એને આ બાજુ લઈ આવીએ, જેથી કરીને આપણે જે જોઈએ છે એવું સ્વરૂપ મળે, બે એન નો સ્ક્વેર પ્લસ થઈ ગયો,
दस एना बाजू आए तो ये माइनस थाय अठयावीस तो त्या ना त्याज छे एटले माइनस अठयावीस अने बराबर जीरो। हवे आनी अंदर थी आपणे अगाउ वात करी हती एवी रीते बे वडे भागाकार करी नाखीए बधा पद ने एटले थोड़ी गणतरी टूंकी थाय। तो आ रीतना सूचन पण लखी देवाय के दरेक ने बे वडे भागता तो बे वडे भागाकार करिए एन नो स्क्वेर माइनस पांच एन माइनस चौद बराबर जीरो। चौद ना एवा भाग पड़वाना छे के वच्चे नु पद माइनस पांच आवे तो सात बे चौद पांच आपणे माइनस जोए छे तो सात ने माइनस राखशु तो एन नो स्क्वेर माइनस सात एन प्लस बे एन ओछा चौद बराबर जीरो। अगाउना दाखलामां मैं तमने निशानी कई रीते आपवी केवी रीते नक्की करवू ए समजाव्युं हतुं। चार ऑप्शन लीधा था बे ने प्लस आपीने जोया था एक ने प्लस बीजा ने माइनस वळी पहेला ने माइनस ने बीजा ने प्लस। खास एटले खास अहींथी आगळ तमारे निशानीमां बहु ध्यान राखवानुं छे। चार पद बनी जाय एटले बबे नी जोड़ी पाड़ी देवानी एन ने कोमन काढ़िए तो एन ओछा सात वधशे अहींथी बे कोमन काढ़िए तो एन ओछा सात। आ अवयवना दाखलानी अंदर हमेशा आ बे काउंस सरखा जावे निशानी सहित ने जो क्यांय तमारे भूल थई होय तो तरत चेक करवानुं के आपणे आमां क्यां भूल करी छे। एन ओछा सात अने एन वत्ता बे बराबर जीरो बन्ने ने पर्सनल जीरो आपी दईए तो एन माइनस सात ने जीरो आपीए एन प्लस बे ने जीरो आपीए तो माइनस सात आपेला छे एने सामे लई जासु तो ए प्लस सात थाशे तो एन बराबर प्लस सात अने बीजी किंमत आपणने मळशे एन बराबर माइनस बे। હવે આની અંદર માઇનસ વાળો એન તો શક્ય નથી એટલે આપણે અહીં લખી નાખશું કે શક્ય નથી તો આપણે એન બરાબર સાત થી આગળ વધવાનું થાય। આ રીતે આપણે આખો દાખલો મોટો કર્યો કારણ કે આની અંદર નવું હતું તમે જોયું અવયવ આપણે પાડ્યા છે એની અંદર એ ને એકલા કરવા એન ને એકલા કરવા પછી એ ની કિંમત પાછી આમાં મૂકી તો આ એક વિશિષ્ટ દાખલો કહેવાય। હવે આ વિશિષ્ટ એક્સ્ટ્રા દાખલા હું પણ તમને આપીશ અને એ દાખલાઓ પ્રેક્ટિસ માટે આની નીચે જોઈન્ટ કરી દેજો। તો થોડા એક્સ્ટ્રા દાખલાની રકમ તમને અત્યારે આપું છું એ તમે આની અંદર લખી નાખજો અને ન આવડે અથવા કંઈ ક્વેરી હોય તો કમેન્ટમાં લખજો એટલે હું તમને એ દાખલા માટે ગાઈડલાઈન આપીશ। એક્સ્ટ્રા દાખલા છે હજી ત્રીજા દાખલાની અંદર થોડાક દાખલા બાકી છે આપણે એ કરવાના જ છે તો આ રકમ આપણે આની નીચે જોઈન્ટ કરી દેજો। પહેલી વિગત આપણી પાસે કંઈક આ રીતે છે એ બરાબર પાંચ આપ્યા છે ડી બરાબર ત્રણ આપેલા છે અને એ એન બરાબર પચાસ આપ્યા છે તો આપણે એન ની કિંમત અને એસ એન ની કિંમત શોધવાની છે। ત્યાર પછી એક દાખલો જોઈએ એ એન ની કિંમત ચાર આપી છે એ એન ને આપણે શું કહીએ છીએ એલ યાદ રાખજો ડી ની કિંમત બે અને એક એસએન ની કિંમત ઓછા ચૌદ આપી દીધી છે તો આપણે એન મેળવવાના છે અને એ મેળવવાના છે બે વેલ્યુ મેળવવાની
થાય. ત્યાર પછી એક આપીએ ત્રીજો, એ બરાબર ત્રણ, એન બરાબર આઠ અને એસ એન બરાબર 192 હોય તો બી ની કિંમત શોધો. તો અત્યાર પૂરતા આપણે આ ત્રણ દાખલા જ રાખીએ છીએ અને આ ત્રણ દાખલાઓ છે એના પછી આપણે કન્ટિન્યુ કરશું. રકમો ખાસ જોઈ લેજો, ભૂલ ના થાય અને દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું.